કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકરે આજે ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને મંજૂરી આપતા જણાવ્યું હતું કે એરપોર્ટની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારની હશે. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક ઓફિસ અફેર્સ આજે ગુજરાતમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. હાઇવે ઝડપી પરિવહન વ્યવસ્થા અને રેલવે દ્વારા એરપોર્ટ જોડાયેલું હશે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક ધોલેરા પ્રોજેક્ટ અમદાવાદથી અંદાજે 100 કિલોમીટર દૂર ધોલેરા ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને સાથે ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાની જાહેરાત 2007માં કરવામાં આવી હતી. 2012માં રાજ્ય સરકાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડની સ્થાપના પણ કરાઈ હતી. જો કે કંપનીની સ્થાપનાના 10 વર્ષ બાદ પણ ધોલેરા એરપોર્ટની કામગીરી 1% જેટલી થઈ નથી. વીઓ સેકન્ડ 1 રૂપિયા ટોકનથી 30 વર્ષના ભાડાપટ્ટે 2426 હેક્ટર અને 75 હેક્ટર એમ 2 જમીન ગુજરાત સરકારે કંપનીને ફાળવી છે. અંદાજે 1305 કરોડના આ પ્રોજેક્ટમાં હાલની સ્થિતિએ કોઈપણ પ્રકારની કામગીરી શરૂ થઈ નથી. હવે જો કે મંજૂરી મળી જતા કામ ગતિમાં આવશે અને આગામી 1.5 વર્ષમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ધોલેરાના નવાગામ ખાતે એરપોર્ટ બનશે, જેની વિગતવાર માહિતી આ મુજબ છે. 2007 ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની જાહેરાત 2010 એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટેકનો ઇકો ડિઝિબિલિટી સ્ટડી માટે સાઇટ વિઝિટ 2012 ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી. 2014 કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટને સાઇટ ક્લિયરન્સ કરવામાં આવ્યું. 2015 કેન્દ્રના પર્યાવરણ વિભાગે પ્રોજેક્ટ પર મંજૂરીની મહોર લગાવી. 2019 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાજ્ય સરકાર સાથે MOU સાઇન કર્યા. 2021 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફેઝ 1 માટે 987 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું. 022 કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ દ્વારા મંજૂરી અપાઈ. ऋण के रूप में इसकी होगी. धोलेरा स्पेशल इन्वेस्टमेंट रीजन की लॉजिस्टिक्स की आवश्यकताओं को भी ये पूरा करेगा और इसको अहमदाबाद के दूसरे एयरपोर्ट के रूप में भी देखा जाएगा, जहां पे यात्रियों को इसका लाभ मिलेगा और आसपास के इलाके के लोगों को भी इसका लाभ मिलेगा. यहां के लिए इस एयरपोर्ट को जोड़ने के लिए 6-लेन एक्सप्रेस वे, रैपिड ट्रांसपोर्टेशन सिस्टम, ब्रॉडगेज रेलवे लाइन और फ्रेट कॉरिडोर से फीडर लाइन को भी विकसित किया जा रहा है. सो डेडिकेटेड फ्रेट कॉरिडोर से फीडर लाइन अलग है, 6-लेन एक्सप्रेस वे से भी जोड़ा जाएगा.